અમદાવાદના વસ્ત્રાપુર પાસે આવેલ શ્રી અનંત ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે શ્રી અનંત ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન થયું ત્યારે તેમના પાર્ટનર રાજુભાઈ અને અર્ચનાબેન ચાવડા, જેમણે ખૂબ જ સુંદર રીતે કચ્છ ભુજની પ્રખ્યાત લોકોને આકર્ષિત કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. રાજુભાઈ શાહ. રાજુભાઈ, આજે વસ્ત્રાપુર લેક પાસે જે આજે ગ્રહ ઉદ્યોગનું તમે વેચાણ ચાલુ કરેલ છે, એની કોઈ માહિતી આપશો તમે? એની માહિતીમાં એમ છે કે મને પોતાને ખાવા પીવાનો બહુ શોખ છે, એટલે સારી વસ્તુ કાંઈ પણ હું ખાઉં એવી જ હું કચ્છની ને ગુજરાતની જનતાને ખવડાવવા માંગતો હતો. ને છેલ્લા 2-3 વર્ષથી હું આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો અને એના લોકેશન માટે મેં ઘણા બધા એરિયા અહીંયાના જોયેલા ને મને વસ્ત્રાપુર એરિયા બહુ જ સારો લાગ્યો. આ પર્ટિક્યુલર જગ્યા માટે હું છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરતો હતો ને એ જગ્યા મને મળી ગઈ, એટલે આ વસ્ત્રાપુરમાં શ્રી અનંત ગ્રહ ઉદ્યોગના નામે આ એક ચાલુ કરેલું છે યુનિટ. અચ્છા, કેવું ઘરાગીનો ક્રેઝ કેવો છે? સાથે તમારી કઈ એવી વસ્તુ છે કે જેના હિસાબે આજે કચ્છ ભુજની અહીંયા પ્રખ્યાત છે? ઘરાગીનો ક્રેઝ તો બહુ જ સારો છે. રોજ સવારના અમે 9 વાગે સ્ટાર્ટ કરીએ છીએ, દુકાન ખોલીએ છીએ, ત્યારથી ગ્રાહકોની ભીડ જ લાગ્યા કરે છે. ને રાતના અમારો આમ ટાઈમ છે 9:30 વાગ્યાનો, પણ 11-11:30 વાગ્યા સુધી ગ્રાહકોની ભીડ રહે છે. અચ્છા, કચ્છની વાત કરું તો કચ્છના અમારા જૈન ગ્રહ ઉદ્યોગના જે અલગ અલગ ગામડાઓમાં જે બહેનો, જૈનોની બહેનો જે ખાખરા અને અલગ અલગ ફરસાણ, પેંડા, મીઠાઈ જે પણ બનાવે છે, એ એમનું માર્કેટિંગ અમે અહીંયા કરી દઈએ છીએ. એ બધી વસ્તુઓ સારી ક્વોલિટીની અહીંયા લઈ અને અહીંયા વેચાણ અર્થે મૂકેલ છે. મારું નામ અર્ચના ચાવડા છે અને અમારા મિત્ર છે આ રાજુભાઈ. એમણે અમને પ્રસ્તાવ મૂક્યો હતો કે તમે અમારી સાથે આ ફૂડ લાઇનમાં જોડાઓ. અમે પહેલાં પણ જોડાયેલા જ હતા, બટ અમે ફ્રોઝન ફૂડમાં હતા. હવે અમને એવું થયું કે આ કંઈક નવો કન્સેપ્ટ છે, તો એમની સાથે જોડાઈને અહીંની જનતાને પણ આપણે કંઈક સારું ખવડાવીને કંઈક સારું આપીએ, એવો અમારો ટાર્ગેટ છે. કસ્ટમરનો અત્યાર સુધી અમને જે રિસ્પોન્સ મળ્યો છે ઘણો સારો મળ્યો છે. પ્લસ આમાં અમારો ટ્રાય એવો છે કે જે નાના નાના ગૃહઉદ્યોગ અથવા તો જે ઘરેથી ગૃહિણીઓ કરે છે કામ, એ લોકોને સૌથી વધારે સપોર્ટ આપી અને અમે જનતાને બને એટલું સારું ખવડાવવા માંગીએ છીએ. અમે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે કસ્ટમરને ના સેટ થાય કે એવી વસ્તુ રાખીએ. અમારો ટાર્ગેટ એવો જ છે કે ઘરે આપણને મમ્મી જે બનાવીને ખવડાવતી હોય એ જ વસ્તુ અમે અમારા કસ્ટમર્સને આપીએ, જેથી કરીને કસ્ટમર્સને પણ એવું ના થાય કે અમે બહારનું ખાધું છે. ઘરના ખાવાની ફિલિંગ આવવી જોઈએ. તમારે અહીંયા ફેવરિટ વસ્તુ બી કેવી હશે? આમાં અત્યારે હાલમાં સૌથી વધારે અમારા ત્યાં ખાખરા જાય છે, પ્લસ હેન્ડમેડ રોટલા છે. જે નોર્મલી અહીંયા અમદાવાદમાં એવું છે કે ઘરે ચાની સાથે ભાખરી કેવું વધારે ખવાતું હોય છે, પણ સ્પેશિયલ અમે અત્યારે કચ્છના રોટલા લાગે છે. એમાં પણ અલગ અલગ જાતની 15-20 વેરાયટીઝ છે, તો કસ્ટમરને એમાં ઓપ્શન્સ પણ સારા એવા મળી રહે છે અને રોજ કંઈક નવું ખાવા મળે છે. અચ્છા, કેટલા જણાનો સ્ટાફ છે સાથે અત્યારે કામમાં? અત્યારે હાલ અમે 12 જણાનો સ્ટાફ છે અહીંયા. બધા જ સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી કામ કરે છે.